માળવેલા જોઈ શકો છો કે આગળ ને આગળ જાશો તો અતિશય કઠણ ચાળી આવે છે અને અહીંયા એવી કહેવત છે કે ભાઈ અહીંયા હજારો વર્ષ જૂના ઝાડ છે અને સૂર્યના કિરણ ધરતી સુધી પૂગતા નથી એવું જ છે કઈ આપણે આ માળવેલાનો સેક્શન અને આ ગોળી જય ગિરનારી બાપુ જય ગિરનારી હવે આપણે આ જે કઈ જગ્યા ઉપર ઊભા છીએ આ આપણે જીણાબાવાની મઢીથી પહેલી ગોળી આજે ઓમ બીજી ગોળી આજે ઓમ બીજી ગોળી હવે અહીંયા તો આપણને એવું લાગે છે કે અહીંયા વાત કરતે વાયરા મૂડી છીએ એટલો શ્વાસ ચડી આવ્યો છે આ ભીવાળી ગોળી ભીવાળી ભગવાન ની દયા હોય તો આ માળવેલા ની ઘોડીઓ ચડીએ કે એટલે એક જાત નું ચડાણ છે ચમત્કાર જ એક જાત નું નકરા સાલું આપડે દાદરો ચડી ને તમારું નામ રામકુભાઈ રામપુર રામકુભાઈ રામકુભાઈ આપડે દાદરો ચડી ને તો શ્વાસ ચડી જાય છે પણ આ ભગવાન ની દેણ છે કે કૃપા એની કહેવાય હા નકદ આટલું બધું ચડાણ ભગવાન ની દયા થી લોકો ચડી જાય છે તો આનાથી વિશેષ ચમત્કાર હા અરે વિચાર કરો સાલું આ તમે શું કીધું કે અહીંયા એક વર્ષ તમે ચડી જાવ તો 12 મહિના સુધી તાવ ના આવે છે તો આવી જ છે કે માળવેલા ની એક થી એક વાતો હજી આપણે કઠણ જે ઉપર છે કાંઠામાં કાઢી ઘોડી એટલે એક જાતનો ચાડી હવે ત્યાં જોઈએ કે કેટલી કઠણ પડી જાય હવે અંધારું પડી જશે એટલે કે એ પણ તમને વિડીયોમાં હું કેપ્ચર કરી અને બતાવવાની કોશિશ કરીશ વાલા બોરદેવી માતાજી આપણે દર્શન કરવા જઈએ તો રસ્તામાં મસ્ત ઝરણું જોઈ શકો છો તમે અનેક વિડીયોમાં જોયું હશે પણ અત્યારે આ સાલ બહુ વરસાદ હોવાથી અત્યારે ધોધમાર પાણી જઈ રહ્યું છે અને બેન દીકરીઓ અહીંયા આવી રીતે દીવા કરે છે સાખિયાઓ કરે છે એની યાત્રા સફળ થઈ જોયું હશે તમે અતિ રઢિયામણું સ્થળ અને ગિરનારની ગોદમાંથી આવતી આ નદી અને આ બાજુ મૂળદેવી 1 કિલોમીટર છે અને આગળ પણ આપણે જશું વીર રામવાડાનું જ્યાં કાંઈ ગુફા ને એવું છે ઇતિહાસ જો ટાઈમ મળશે તો જશું અને આ બાજુ રિટર્ન પાછું 1.5 કિલોમીટર નહીં પણ થોડુંક જ છે એટલે અહીંયા પાછું ભવનાથ તળેટીમાં પાછું રિટર્ન જવાય એટલે જઈએ આપણે આગળ શું શું છે કેમ કે આપણે પહેલી વાર આવ્યા છીએ એટલે એટલી માહિતી નથી વાહ ભાઈ વાહ કેમ અચ્છા અચ્છા ક્યાં ના કેમ્પ છે પણ આ તો છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એવી પરંપરા હજી સાચવી ને હાલી આવે ને પરંપરા સાચવાય એવી આશા વાહ ભાઈ વાહ આ તો પુણ્ય નું ભાતું કમાવાનું છે વાહ ભાઈ વાહ બહુ સરસ હા એનાથી વિશેષ શું હોય અચ્છા 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 વાહ ભાઈ વાહ બહુ સરસ બહુ સરસ બહુ સરસ શ્રાવણવડ થી થોડાક જ આપણે આગળ જઈએ એટલે સમજો 200-400 ડગલા એટલે અહીંયા નદી જે કહેવાય ને કે ભાઈ જંગલમાંથી આવતી હોય હાવજડા હેંજડ પીએ એવા નમણા નરને નાર એટલે આમાં હિંસક પ્રાણીઓ પાણી પી અને પછી આપણે જો પાણી પીએ તો એમના જેવા આપણામાં એક જનુની માણસો પાકે એટલે આ જુઓ છો ગરવા ગિરનારની ગોદમાં આ સિંહ પાણી પીએ દીપડા પાણી પીએ અને એ પાણીના અહીંયા પ્રવાહ વહી રહ્યો છે અને અહીંયા આવી રીતે આમ પુલ બાંધી નાખેલું છે એટલે પોતાને અહીંયા લોકો હાથ પગ ધોવે અને અહીંયા બહુ સમજો કે ડસ્ટ ઉડતું હોય છે એટલે અહીંયા થોડી વાર વિરામ લઈ હાથ પગ ધોઈ અને પછી આગળ અહીંયા એકથી એક સેવાધારીઓ કેમ્પ લગાવેલા છે એટલે પોતાને નાસ્તો કરે બેસે આરામ કરે ભગવાનનું ભજન કરી અને પછી
હવે યાત્રા સમજો કે બહુ પૂરણ થવાની આરે જ છે. હવે અહીંયાથી આગળ જઈએ બોરદેવી, અહીંયાથી 4 કિલોમીટર છે એવું આપણને જાણવા મળ્યું છે. પણ અદી અતિ દુર્ગમ સ્થળ દેખાવો જો તો કે અહીંયાથી 3-4 કિલોમીટરને અંતરે સામે પહાડની ટોચ દેખાઈ રહી છે. અને આવી રીતે અદી અતિ સુંદરમાં સુંદર આ સ્થળ, ચાડી ઝાંખરા અને માણસોનો હોંશ હરખ, યાત્રા પૂર્ણ કરવાને આરે, અને માણસોને એમ થાય કે હવે આવા દિવસ ક્યારે આવશે એવી જ આ સફળ યાત્રા ગિરનારની પરિક્રમા. આ બીજી એટલે બીજો દિવસ, આમ તો 11 ચાલુ થાય છે પણ આજે 11 છે, 10 ચાલુ થઈ ગયેલ છે આપણી આ પરિક્રમાની યાત્રા. બાબુ આ સ્થળ કઈ રીતનું પ્રખ્યાત છે? હે બાબુ બોલો બોલો. આ સ્થળ કઈ રીતનું પ્રખ્યાત છે? યાત્રા કરવા નીકળો તો વિસામો ખાધો હતો એટલે. અચ્છા, વાહ કોઈ વાહ. તો કે છે 16 લાખ વર્ષ પહેલા શ્રવણ હતો એમ જાણવા મળ્યું શ્રવણ કાળીઓ કાવડિયા. તો આ સમજો આ વડને 16 લાખ વર્ષ થયા જ હોય ઇતિહાસ એમ કે છે. વાહ ભાઈ વાહ, સુપર. હા વાહ ભાઈ વાહ, બહુ મસ્ત. આવી રીતે આ શ્રાવણ, જે વિશ્વમાં શ્રાવણ જેવા કોઈ થયા નથી અને થશે નહીં, આવી રીતે આ મસ્ત કાવડ રાખેલી છે. એમને માતા પિતાને 68 તીર્થ કરાયા હતા અને તેવી રીતે આ પણ વડલાનું ઝાડ અહીંયા સાક્ષીરૂપ ઊભું છે. આ પરિક્રમામાં આ પણ એક મહત્વનું સ્થળ છે. અહીંયા લોકો પોતાને ધન્યતા અનુભવે છે. અને યાત્રાળુ દ્વારા જાણવા મળ્યું કે 14 વર્ષનો રેકોર્ડ છે કે પહેલી વખત આટલા યાત્રાળુ અહીંયા આવ્યા હોય. આજ 23/11/2023 સવારના 10 વાગ્યા છે. તો આવી રીતે જ આ કંઈક હજી તમને વિશેષ માહિતી હું તમને આપતો રહીશ. જુઓ છો કે પોસ્ટર ખરીદી રહ્યા છે એક એમની યાદમાં કે ભાઈ શ્રવણ કાવડિયા જેવા દીકરા દીકરી થાય અને માવતરને સેવા કરે એવી અહીંયા આપણને ઝાંખી થાય છે આ ભૂમિ ઉપર. માડવેલા કેટલું જૂનું આ વડલાનું ઝાડ છે એની વડવાઈઓ તમે જોઈ શકો. આ હા હા, સાધુ સંતો ઋષિ મુનિઓ આવા ઝાડ નીચે 1000 વર્ષ સુધી તપસ્યા કરતા હશે. આવું સ્થળ, આવા ઝાડ અહીંયા ગિરનારની ગોદમાં જોવા મળે. જુઓ છો યાત્રાળુઓના હાર માળા બધા ઝાડના છાંયડામાં હાલ્યા જાય છે અને એની વડવાઈઓ જુઓ. એકથી એક વનસ્પતિના અહીંયા ઝાડવા છે, ક્યારેય ન જોયા હોય એવા ઝાડ અહીંયા જોવા મળે છે. જુઓ જો આ પણ કોઈ અલગ ઝાડ છે, એનું થડ કાળું અને 100-150 ફૂટ ઊંચું છે. માડવેલા, હવે આપણે આ જે માડવેલા છે તે ધાર ઉતરી ગયા છે. સવારના 8:30 વાગ્યા છે પણ હજી સૂર્યની કિરણો ક્યાંક ક્યાંક ધબ્બા પડતા હોય છે. જુઓ છો કે અતિ દુર્ગમ્ય સ્થળ અને એના તમે વેલા જુઓ 100-150 ફૂટ નીચેથી ઉપર સુધી આ તમે નિહાળી રહ્યા છો. જુઓ અને જે અમુક માણસો એક વર્ષે અહીંયા ચાન્સ મળતો હોય છે આ જંગલની મોજ માણવાનો પરિક્રમાને બાને. જુઓ જો તમે કે અંદર લોકો પોતાના રોટલા ઘડી અને ચાય પાણી મોજ મસ્તી ભગવાનનું નામ. અને જુઓ જો આ હા 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 હા, મારા વાળા, આવું સ્થળ તો તમને ક્યાંક જ આ જે ઝાડ છે તે 200 ફૂટ જેટલું ઊંચું છે વડલાનું અને નીચે સાધુ સંતો વિરામ કરી રહ્યા છે ભગવાનનું ભજન. આવી રીતે આ પરિક્રમાનો બીજો દિવસ
આજે મેં તમને યાદ કરાવી મુજબ 23 તારીખ 11મો મહિનો 2023 સવારના 8:30 ના દ્રશ્યો તમને હું વતાડી રહ્યો છું. અને આમ જુઓ જંગલની અંદર ઝીણું 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 પાણી પણ વહી રહ્યું છે. લોકો હાથ પગ ધોઈ અને ભગવાનનું ભજન કરી રહ્યા છે. આગળ ને આગળ અનેક માણસો આ જંગલની મોજ માણવા એક વર્ષની વાટ જોતા હોય છે. આહા, અહીંયા તમે ક્યારેક આવ્યા હશો તો ઠીક છે, નહીં આવ્યા હો તો આ તમને આ દ્રશ્ય જોઈ અને વાર વાર અહીંયા આવવાનું મન થાય એવા ગરવા ગિરનારની ગોદ. અને આવી છે કંઈ આપણી આ પરિક્રમાની આ પરંપરાવાળા